પહેલો રાજા 11:1-4 કલમ. બધા લોકો મળીને રાઈટ. પરંતુ રાજા સુલેવાન, ફારૂનની દીકરી, ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ, એટલે મોઆબી, આમોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ, પ્રીતિ કરવા લાગ્યો. તે અન્ય જાતિઓની હતી, જેમના વિશે યહોવાએ ઇઝરાયલીઓને કહ્યું હતું, તમે એમની મધ્યમાં ના જશો, વળી તેઓ તમારી મધ્યમાં ના આવે, તેઓ તમારું હૃદય તેઓના દેવતાઓની તરફ ચોક્કસપણે ફેરવી નાખશે. તેમની જ પ્રીતિમાં સુલેમાન મગ્ન થઈ ગયો. તેની 700 રાણીઓ અને 300 ઉપપત્નીઓ થઈ ગઈ હતી, અને તેની આ સ્ત્રીઓએ તેનું મન ફેરવી નાખ્યું. હવે સુલેમાન જ્યારે વૃદ્ધાવસ્થામાં આવ્યો, ત્યારે તે સ્ત્રીઓએ તેનું મન અન્ય દેવદેવતાઓ તરફ ફેરવી નાખ્યું, અને તેનું હૃદય તેના બાપ દાઉદના હૃદયની પેટે તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ રીતે લાગુ નહોતું. સુલેમાનના જીવનને આપણે સાવધાનીપૂર્વક તપાસીએ છીએ. 10 અધ્યાયમાં સુલેમાનનું જીવન અદ્ભુત રીતે ગયું છે, તેનાથી કંઈક ભૂલો થઈ છે. પરંતુ 11મા અધ્યાયમાં આવીએ ત્યારે સુલેમાનનું જીવન તો હવે બિલકુલ સંપૂર્ણ રીતે પતન થતું આપણે જોઈ રહ્યા છીએ. આ રીતે પતન થવાનું કારણ શું છે? પરમેશ્વરની વાતને બાજુ પર મૂકવી, પરમેશ્વરે જે ચેતવણી આપી છે તેના પર ધ્યાન ના આપવું. તેમ ચેતવણી પર ધ્યાન ના આપવાનું કારણ શું છે? તેનો જે અધિકાર છે, તેનું જે જ્ઞાન છે, તેનો જે અનુભવ છે, તેણે વિચાર્યું તેને પડવા નહીં દે, તેને બચાવી લેશે. પરમેશ્વરે કહ્યું હતું, અન્ય જાતિની કોઈ પણ સ્ત્રીઓની સાથે તમારે લગ્ન સંબંધ ન બાંધો, તમારા બાળકોને તેમના બાળકો સાથે લગ્ન ન કરાવો. પરમેશ્વરે ચોક્કસ જણાવ્યું છે, આ પ્રમાણે કરવાથી તેઓ તમને ફેરવી નાખશે. પરમેશ્વર કહે છે ત્યારે પરમેશ્વરની વાતથી વધારે સુલેમાને વિચાર્યું હતું કે મારું જ્ઞાન જ વધારે છે, તે માટે તે ઘણી બધી સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનું તેણે શરૂ કર્યું. ક્યાંથી આવી છે આ પત્નીઓ તે વિષયમાં આપણે ગયા અઠવાડિયે શીખ્યા છે. કેટલી પત્નીઓ હતી તે વિષય પણ આપણે શીખી ગયા છે. 1000 પત્નીઓ હતી. કેમ આટલી બધી પત્નીઓ? આ વિષય પણ આપણે શીખી ગયા છે. આજે શું કર્યું છે તે પત્નીઓએ, શું કર્યું છે તે પત્નીઓએ આજે આપણે લોકો શીખવાના છે. શું કર્યું છે તેમણે, ક્યાંથી આવ્યા છે તે આપણે જાણ્યું છે. અન્ય જાતિના લોકો છે. કેટલા લોકો છે? 1000 લોકો. કેમ આટલી બધી પત્નીઓ છે? સુલેમાન કામુક રીતે ભરાઈ જઈને એક પત્ની બસ ન થતા ઘણી બધી પત્નીઓ જોઈએ તેમને પસંદ કરીને તેણે ના સ્વર્યો છે. તે પત્નીઓએ શું કર્યું હતું એ વિષયને આપણે તરત જ આજે મનન કરવાના છે. તેમણે શું કર્યું? તેને પરમેશ્વર પ્રત્યે જે તેનો વિશ્વાસ હતો તેથી, પરમેશ્વર પ્રત્યે જે તેની શ્રદ્ધા હતી, પરમેશ્વર પ્રત્યે જે ભયભક્તિ હતો ફેરવી નાખ્યો, ભમાવી દીધો તેને. પરમેશ્વરે પહેલેથી જ જણાવ્યું, પણ પરમેશ્વરની વાતને તેણે બાજુ પર મૂકી દીધી. પરંતુ સુલેમાન જ્યારે પરમેશ્વરની વાતને બાજુ પર મૂકે છે ત્યારે તેની કિંમત તેને ચૂકવવી પડી. તે લોકોએ ફેરવી નાખ્યું સુલેમાનને, પરમેશ્વરની વિરુદ્ધ તેમણે બદલી નાખ્યો. સુલેમાનને તેમણે પોતપોતાના દેવતા તરફ ફેરવી નાખ્યો હતો. એક પ્રશ્ન, ક્યારે ફેરવી નાખ્યો સુલેમાનને તે લોકોએ? ક્યારે પોતાને આધીન બનાવ્યો? હવે સુલેમાનને તે લોકોએ ક્યારે પોતાની તરફ ફેરવી નાખ્યો હતો? સુલેમાનને તે લોકોએ ક્યારે પાડી નાખ્યો, ધકેલી નાખ્યો? સુલેમાનને તે લોકોએ તેના પૂરા વિશ્વાસને બિલકુલ રીતે બગાડી નાખીને આખર પોતાના દેવતા તરફ તેમણે બદલી નાખ્યો. બાઇબલ કહે છે તેના જે વૃદ્ધાવસ્થામાં, વેન વોઝ અ ટાઈમ વેન હી વોઝ ઓલ્ડ, વડીલ અવસ્થામાં સુલેમાન ક્યારે પડી ગયા હતા? વડીલ અવસ્થામાં સુલેમાન ક્યારે આધીન થઈ ગયા હતા? વૃદ્ધ અવસ્થામાં આધીન થઈ ગયા. સુલેમાન ક્યારે પરમેશ્વરની વિરુદ્ધ થઈ ગયા હતા? વૃદ્ધાવસ્થામાં વિરુદ્ધ થઈ ગયા હતા. કૃપા કરી ધ્યાન આપજો ભાઈઓ અને બહેનો, આ જે ત્રણ વિષયોને હું તમારી સાથે વહેંચવા માટે આશા રાખું છું. પહેલો વિષય છે, પાપમાં ન પડીને તમારી ઉંમર વચ્ચે નથી આવતી. કેટલાક લોકો વિચારે છે લગ્ન થઈ ગયું માટે પરીક્ષામાં નહીં પડે. જો લગ્ન થઈ ગયું હોય તો અનેક પાપોથી બહાર આવી જવાશે, અનેક પરીક્ષણોમાંથી બહાર આવી જવાશે જો લગ્ન થઈ જાય તો, એમ વિચારે છે. કૃપા કરી સાંભળો, લગ્ન પહેલાની પરીક્ષા લગ્ન ન થાય ત્યાં સુધી રહે છે. લગ્ન થયા પછીની પરીક્ષા લગ્ન જેનું થયું હોય તેને હોય છે. લગ્નના 20-30 વર્ષ થયા ત્યાર પછી પણ ઉંમર વધતી જ જવાથી પણ વધારે ઉંમરના લોકોને પણ તેમની પરીક્ષા હોય છે, તેમની પણ પરીક્ષા થતી હોય છે. કેમ એવું?
શેતાન તે તો કોઈને પણ, તે બિલકુલ કોઈને છોડતો નથી. આ તો વૃદ્ધ છે ને, આ તો વૃદ્ધમાં છે ને, એને શા માટે આપણે પકડે? તે બિલકુલ એવું વિચારતો નથી. કારણ શું છે જાણો છો? તેને એક સત્ય ખબર છે. તે શું છે? કૃપા કરી સાંભળો. તમારા શરીરને ઉંમર છે, પરંતુ તમારા હૃદયને, મનને, આત્માને ઉંમર છે શું? ના, નથી. એ વાત તેને ખબર છે. સુલેમાનને તેણે ક્યારે પાડી દીધો ખબર છે? જ્યારે તે વૃદ્ધ થયો હતો ત્યારે. એનો અર્થ શું છે? જો એક વ્યક્તિ પાપમાં ના રહેવો જોઈએ અને એમ જ રહે તો તેનો તેની ઉંમર સાથે કોઈ પણ સંબંધ નથી. તેનો અર્થ શું છે? કોઈ પણ ઉંમરના લોકોને શેતાન પાડી શકે છે. શું તું જુવાન છે? તો શેતાનને ખબર છે તને કેવી રીતે પાડી શકાય છે. શું મધ્ય ઉંમરનો છે? તો શેતાનને ખબર છે તને કઈ પરીક્ષા દ્વારા પાડી શકાય છે. વૃદ્ધ થઈ ગયો છે શું? તો પછી શેતાનને ખબર છે વૃદ્ધત્વમાં કેવી રીતે તને બગાડી શકાય, કેવી રીતે તારા વિશ્વાસને ખરાબ કરો, કેવી રીતે તને પરમેશ્વરથી દૂર કરી દેવો. શેતાનને બહુ સારી રીતે ખબર છે. એટલા માટે બધી જ ઉંમરના લોકો શું કરવાનું? દરેક સમયે પોતાના આત્મિક જીવનને સાવધાનીપૂર્વક બચાવવાનું છે. હરેક સમયે પરમેશ્વર સાથે સંબંધને બચાવી રાખવાનો છે. પૃથ્વીના સર્વ લોકો પણ પાપના નાટકો રમીને, પાપના વિચારો કરીને શરીરને ખરાબ કરતા સમયે પરમેશ્વર મનુષ્યને જુએ ત્યારે તેમના સોચ, વિચાર અને તેમના કામ પૂરી રીતે ખરાબ થઈ ગયા છે. પરમેશ્વર જ્યારે તેને જુએ છે ત્યારે એ પ્રમાણે વિચારે છે, છી છી, મનુષ્યની સૃષ્ટિ તો ના કરી હોત તો સારું, મનુષ્યની જો સૃષ્ટિ ના કરી હોત તો કેટલું સારું થાત. એ પ્રમાણે મનુષ્યને પૃથ્વી પરથી પૂરી રીતે મિટાવી દેવાના છે. પરમેશ્વરે એક નિર્ણય લીધો છે, પૃથ્વી પર જ મનુષ્ય ના રહે તેવું કરવાનું છે, તેમનો નાશ કરવાનો છે. તેવો નિર્ણય લેવા પર પરમેશ્વરને એક વ્યક્તિ દેખાયો જે ન્યાયી હતો, સીધી રીતે ચાલનારો, ઈશ્વર પ્રત્યે ભયભક્તિથી ચાલનારો. કોણ હતો જાણો છો? નૂહને જોયા ત્યારે તે એક ન્યાયી વ્યક્તિ હતો. સારી વાત શું છે પૂછે તો? કેવળ નૂહ જ નહીં પરંતુ નૂહની પત્ની, નૂહના 3 બાળકો, એમ જ તેની 3 પુત્રવધુ, ઘણી સારી. આ બધા જ લોકો પણ ન્યાયી જેવા હતા. પરિવારની સાથે મળીને પરમેશ્વરની આરાધના કરવી કેટલું સૌભાગ્ય છે. પરિવારની સાથે મળીને પરમેશ્વરને સ્વીકાર્ય જીવન જીવવું, એક વાત પર અડગ રહેવું કેટલું અદ્ભુત છે. આજે કેટલા બધા લોકો પતિ મંડળીમાં આવે તો પત્ની ના આવે, પત્ની મંડળીમાં આવે તો પતિ ના આવતો હોય, માતા પિતા આવતા હોય તો બાળકો ના આવતા હોય, બાળકો આવતા હોય તો પેરેન્ટ્સ ના આવતા હોય. વળી પૂછીએ તો પતિ એક મંડળીમાં જતો હોય છે ત્યારે પત્ની બીજી મંડળીમાં જતી હોય છે. પતિ પત્ની બંનેનો વિશ્વાસ અલગ છે, પત્ની પત્ની બંનેનો ભરોસો અલગ છે, પતિ પત્ની બંનેની ડોક્ટ્રિન અલગ છે. એક જ પરિવાર છે, બાઇબલ વાંચે છે બંને, પરંતુ તે જ બાઇબલને સમજવાની બંનેની રીતો અલગ અલગ છે. છે કોઈ આજે એવા લોકો? પતિ કહી રહ્યા છે, પાળક સાહેબ, આપણા પરમેશ્વર બૂમો પાડનાર પરમેશ્વર નથી. હું સારી રીતે પોતાના ઘૂંટણો ઉપર પ્રાર્થના કરવા માંગુ છું, પરંતુ એ જ સમયમાં મારી પત્ની બાજુમાં બેસીને બસ તે ધૂણ્યા કરે છે. તેને જોઈને મને જ ડર લાગે છે. કેમ આવું કરે છે પૂછે તો? આત્મા ચૂપ રહો, આમ તે ધૂણ્યા કરે છે. હું શું જણાવ? હાથ હલ્યા કરે છે, આખું શરીર પણ હલ્યા કરે છે. તે હલ્યા કરે છે. જો કોઈને હલવાનું આવે ત્યારે તે શું કરે છે જાણો છો? જણાવ, તમે એમને જોયા છે શું? અમે જોયા છે કે એનારા હાથ બતાવશો? આજ તો હલવાનું છે. આ શું છે તમે જણાવશો? આત્મા કહે છે તે જૂઠ છે. મારા પ્રભુ બૂમ બરાડાના પ્રભુ નથી. તારી આત્મિકતા, તારી ભક્તિ, પ્રાર્થના કરવાની રીત, આરાધના, સામેવાળા વ્યક્તિ જ્યારે જુએ છે, જ્યારે તે બૂમો પાડતા સાંભળે છે, તે આત્મા બિલકુલ નથી. પવિત્ર આત્મા પરમેશ્વર જે મંડળીમાં રહે છે, તે મંડળીની અંદર શિસ્ત રહે છે, તે મંડળીની અંદર નિયમ પાલન હોય છે. દરેક કલ્વરી ટેમ્પલમાં મહાન સેવકો જ્યારે આવે છે ત્યારે એક વાત કહીને જાય છે. તે શું છે? ભારત દેશમાં અને સંસારની ઘણી બધી મંડળીઓમાં અમે ગયા છે, પરંતુ કાલ્વરી ટેમ્પલમાં આવ્યા ત્યારે અમે શું જોયું છે જાણો છો? આ એક ડિસિપ્લિન વાળી મંડળી છે, કાલ્વરી ટેમ્પલ. તેમની વચન સાંભળવાની રીત, તેમની બેસવાની રીત, મંડળીમાં પ્રવેશ કરવાની તેમની રીત, મંડળીમાંથી બહાર જવાની રીત, તેમને જતા જોઈએ છે ત્યારે કહે છે કેટલી સુંદર રીતે તેઓ જાય છે. એક વ્યક્તિ કાલ્વરી ટેમ્પલના વિશે વિરુદ્ધમાં બોલતા, તે વ્યક્તિ એક દિવસે આ શું છે તે જોવા માટે આવ્યો હતો. તે આવ્યો ત્યારે મંડળીને તેણે જોઈ ત્યારે જેને તે ખરાબ કહેતો હતો તેની પાસે જઈને તેણે શું કહ્યું છે જાણો છો? સાધારણ રીતે જો 100 લોકો સાથે જાય તો કોઈનો પગ તો ખૂંદાય,
ખબર નહીં કેમ કોઈને કોઈ ખૂંચશે પરંતુ કોઈ ખૂંચતું નથી. કેવું કહે છે તમે જાણો છો? આ લોકો આ રીતે જઈ રહ્યા છે તે તો એમના દ્વારા બિલકુલ સંભવ નથી. આ તો કેવળ પવિત્ર આત્મા પરમેશ્વર દ્વારા જ. એટલે કે કોણ કેવી રીતે વિચારે છે આપણને શું ખબર પડે? બસ કહી રહ્યા છે કમસે કમ પગ ખૂંદવા, કમસે કમ એકબીજાનું પગ ખૂંદાય તે તો સ્વાભાવિક, પરંતુ ઘણામાં નથી જોવા મળતું. શિસ્તમય જીવન, આપણું કલવરી ટેમ્પલ જો બૂમાબૂમ કરતા હોય છે તેવી સેવા કરતી આપણી મંડળી બિલકુલ નથી. આપણા પરમેશ્વર બૂમાબૂમ ના કરતા બિલકુલ નથી. શિસ્તના પરમેશ્વર છે, શિસ્તને પ્રેમ કરનારા છે, શિસ્તને વહેંચનારા છે. અમ્મા બહેન, એક વાત કહું છું, ખોટું ના લગાડશો. સર્વિસ પૂરી થયા પછી ઘણા લોકો વાત કરતા જતા હોય છે કલવરી ટેમ્પલના ઇનોગ્રેશન દિવસે. આપણી મંડળીની શરૂઆત કરતા સમયે મેં તમને એક વાત કહી હતી, જ્યારે તમે મંડળીમાં આવો, આપણે લોકો પરમેશ્વરના ઘરમાં આવીએ છીએ એમ વિચારીને તમે મંડળીમાં આવો. મંડળીમાંથી બહાર જતા સમયે પ્રભુના ઘરમાંથી બહાર જઈ રહ્યા છે એમ વિચારીને તમે ચૂપચાપ બહાર જાઓ. એ પ્રમાણે મેં કહ્યું છે, સાંભળો, સાંભળવા જેવી વાત છે. પ્રાર્થના થયા પછી અમારા ભાઈઓ અવાજ નથી કરતા. જો તમે ચાહતા હોય તો આવીને જુઓ. ઘણી બધી વાર મેં ધ્યાન આપ્યું છે, કેટલીક બહેનો બહાર નીકળતા સમયે તે લોકો જરૂર વાત કરતા જતા હોય છે. મંડળીમાં શિસ્ત તો સૌથી પહેલા મુખમાં હોવી જોઈએ, વ્યવહારમાં હોવી જોઈએ, ચાલવામાં હોવી જોઈએ, બેસવાની રીતમાં હોવી જોઈએ. જે પ્રમાણે હશે તો પરમેશ્વરને મહિમા પ્રાપ્ત થશે. એટલા માટે હું તમને કહું છું, પરમેશ્વરની મંડળીમાં આપણે આવીએ ત્યારે અનુશાસનનું આપણે પાલન કરીએ. કેમ એવું? આ મંડળીને પરમેશ્વર ચલાવે છે, તે માટે પવિત્ર આત્મા પરમેશ્વરનું નિવાસસ્થાન છે. તે રહીને ચલાવનાર તરીકે અદ્ભુત મંદિર છે. આ સત્યને કદી ભૂલશો નહીં. તે પ્રમાણે પ્રભુના નામમાં વિનંતી કરું છું. કલવરી ટેમ્પલમાં વચન સાંભળનારા ભાઈ અને બહેન સાંભળો, તે સમયે નું પૃથ્વી પર એક અદ્ભુત એવી આત્મિકતા, તે માત્ર એક જ નહીં પરંતુ આખું પરિવાર સાથે મળીને આરાધના કરવી, પરમેશ્વરના પ્રત્યે ભયભક્તિથી રહેવું, તે કેટલું મહાન ભાગ્ય છે. સર્વ સાથે મળીને પ્રાર્થના કરવી, સર્વ પરમેશ્વરની સાથે ચાલવું. પરંતુ ઘણા બધા પરિવારોમાં પતિ અલગ રીતે ચાલે છે, પત્ની અલગ રીતે ચાલે છે. પતિનો ભરોસો અલગ છે, પત્નીનો ભરોસો અલગ છે, બાળકોનો અલગ છે. એક 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 મંડળીમાં જાય છે, તે ક્યાં સુધી એકતા બતાવે છે? તે ક્યાં સુધી પવિત્ર આત્મા પરમેશ્વર દ્વારા ચલાવવામાં આવતું પરિવાર દેખાશે? પરંતુ આજે જેટલો બને તેટલો પરિવારમાં ભેદભાવ પરમેશ્વરના આરાધના કરવાના વિષયમાં હોય છે. તે માટે પ્રાર્થના કરો, પ્રભુ અમારા પરિવારના આરાધના કરવાના વિષયમાં અમને એકતા આપો. પરિવાર પરમેશ્વરની આરાધના કરવાના વિષયમાં જો એકતા હોય તો સર્વ વિષયોની અંદર તે એકતા દેખાય છે. આજે સત્યને ભૂલશો નહીં. જ્યાં આગળ પણ પરમેશ્વરની આરાધના અને પ્રાર્થનાના વિષયમાં એકતા નથી રહેતી, સાધારણ રીતે એવા પરિવારની અંદર એકતાની કમી હોય છે. તે વિષયને ભૂલશો નહીં. નૂહનું પરિવાર સાથે મળીને પરમેશ્વરની આરાધના કરે છે તે જોઈને પરમેશ્વર ખૂબ જ ખુશ થયા. બધાને મારવા વિચાર્યું છે. પરમેશ્વરે વિચાર્યું, નૂહને હું કેવી રીતે મારી શકું છું? નૂહ, જઈને એક નાવ તૈયાર કર તારા પરિવારને માટે. તારું આખું પરિવાર સુરક્ષિત રહેવું જોઈએ. એટલું જ નહીં પરંતુ ત્યાર પછી તને ભોજન જોઈએ. ત્યાર પછી આ પૃથ્વી પર જાનવર અને પશુ રહેવા જોઈએ. તારી સાથે તેમણે પણ રહેવાનું. એટલા માટે બે બેની જોડી તે નાવની અંદર પશુઓને પરમેશ્વરે જ મોકલ્યા. ઠીક છે, જળપ્રલય થયો, પરમેશ્વરનો તિરસ્કાર કરીને પાપમાં જીવનારા સર્વ લોકો માર્યા ગયા, પરંતુ નૂ અને નૂનું પરિવાર સુરક્ષિત છે. કેમ આ બધું હું બોલી રહ્યો છું તમને કઈ ખબર છે? એની આઈડિયા? સુલેમાનના વિષયમાં હું વાત કરતો હતો, એકદમ જ નૂના વિષય વાત કરી છે. તમને કઈક કમસે કમ હા કઈક આઈડિયા આવે છે શું? હવે હું જે સંદર્ભ બોલી રહ્યો છું, જે અંશ બોલી રહ્યો છું, તમને શું કઈ યાદ છે? પાપમાં ના પડવા માટે તમારી ઉંમર તેમાં વચ્ચે નથી આવતી, બિલકુલ વચ્ચે નહીં આવે. એટલે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ પાપમાં પડી શકે છે. ઉંમર વધતા સમયે રસ્તો ભટકી શકે છે, પરમેશ્વરથી દૂર થઈ શકે છે. સુલેમાનના જીવનમાં એમ જ થયું. વૃદ્ધાવસ્થામાં આવતા તે રસ્તો ભટકી ગયો હતો. વૃદ્ધાવસ્થામાં આવતા તે પરમેશ્વરથી દૂર થઈ ગયો છે. વૃદ્ધાવસ્થામાં આવતા તે પાપમાં પડી ગયો છે. કેટલો પડી ગયો છે? જીવતા પરમેશ્વરને છોડી દઈને મૂર્તિઓને પૂજનારા, દેવતાઓની પૂજન કરનારી સ્થિતિમાં તે પહોંચી ગયો છે બાઇબલ અનુસાર. તો પછી નૂના વિષયમાં હું કેમ વાત કરી રહ્યો છું? પાપમાં ના પડવા માટે તારી ઉંમર વચ્ચે નહીં આવે. ઉત્પત્તિ, આવો આપણે જોઈએ શું થયું છે. ઉત્પત્તિ 9:18,
નૂના દીકરાઓ જેઓ વહાણમાંથી નીકળ્યા તે સેમ હામ તથા યાફેથ હતા, અને હામ કનાનનો બાપ હતો, અને નૂના ત્રણ દીકરા એ જ હતા, અને તેઓથી આખી પૃથ્વીની વસ્તી થઈ ગઈ, અને નૂ ખેતી કરવા લાગ્યો. અદ્ભુત ઉદ્ધાર પામ્યો છે, તેના પરિવારને પણ તેણે ઉદ્ધાર આપ્યો છે. દીકરાઓ, પત્ની, તે અને તેની પત્ની સર્વ ઉદ્ધાર પામ્યા. ભયંકર વિપત્તિથી, કેવી અદ્ભુત રીતે જળપ્રલયથી તેમને બચાવવામાં આવ્યા. એ રીતે ઉદ્ધાર પામ્યા પછી તેમણે વધારે સાવધાનીથી જીવવાનું હતું. તેમની આંખોની સામે ઘણી બધી લાશો જોવા છતાં તેમની આંખોની આગળ આખું સંસાર સંપૂર્ણપણે ઉલટપુલટ થઈ ગયું. તેઓ ભયંકરથી પ્રલયમાં તેમને બચાવવામાં આવ્યા, તેમને સુરક્ષિત કરવામાં આવ્યા, ત્યારે પ્રભુ અમારા પર કેટલી દયા બતાવી છે, અમારા પરિવારની પ્રત્યે કેટલી દયા બતાવી છે, એમ વિચારીને ભય ભક્તિમાં જીવવાનું હતું. નું પોતાની વૃદ્ધાવસ્થામાં હતો. હવે આ અંશ આપણે વાંચ્યા પછી નૂના વિષયમાં હવે બાઇબલમાં કશું પણ લખવામાં આવ્યું નથી. જે કંઈ લખવામાં આવ્યું છે, આપણે જે વાંચીએ છીએ તે જ છે. તેનાથી નૂનું જે જીવન સમાપ્ત થઈ ગયું છે, અંતના વિષયમાં લખવામાં આવ્યું છે. શું લખ્યું છે, આવો જોઈએ શું લખ્યું છે. 20મી કલમ. નું ખેતી કરવા લાગ્યો, ને તેણે દ્રાક્ષાવાડી રોપી, અને તે દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો, અને પોતાના તંબુમાં તેની અંદર નગ્ન થયો. એમ છે, નું ઉદ્ધાર પામ્યા પછી, તે વૃદ્ધાવસ્થામાં આવ્યા પછી, અને ત્યાર પછી નૂના વિષયમાં વધારે માહિતી બાઇબલમાં નથી. પોતાની વૃદ્ધાવસ્થામાં નૂહે શું કર્યું છે જાણો છો? દ્રાક્ષની વાડી લગાવી છે. દ્રાક્ષ ખાઈ શકે છે, દ્રાક્ષનો રસ પી શકે છે, પરંતુ એ દ્રાક્ષના રસને જો જમાવી દે ત્યારે તે નશામાં ફેરવાઈ જશે, તે તો દારૂમાં ફેરવાઈ જશે. તેને શું થયું ખબર નહીં, દ્રાક્ષની વાડી રોપ્યા પછી તે દ્રાક્ષના રસને તે જમાઈને, તે જમાઈ ગયેલા દ્રાક્ષના રસને પી જઈને વધારેમાં વધારે નશો આપણા નૂ ભાઈને તે સારો લાગવા લાગ્યો. આ તો સારો છે ને નશો, એમ કરીને તે ધીરેથી પીવાનું શરૂ કર્યું. તે કોણ? એક ન્યાયી વ્યક્તિ. તે ક્યારે? પોતાની વૃદ્ધાવસ્થામાં આવ્યો ત્યારે. તેની જે વૃદ્ધાવસ્થા, તેને એક દારૂ પીનારાની જેમ તેમ બનવામાં તેને રોકી ના શકી, ઉંમરથી પડવાથી બચાવી ના શક્યો. એટલે કે પાપમાં પડવાથી તારી ઉંમર ક્યારે પણ તને બચાવી નહીં શકે. આ સત્યને ક્યારે ભૂલશો નહીં. પીધું છે કહીએ તો કેટલું પીધું છે? પોતાના વસ્ત્રો નીકળી જાય તેટલું. કોણ છે ખબર છે? એ તો નું. કેટલી ખરાબ વાત છે ભાઈ, કેટલી ખરાબ છે. એ સાચું છે કે કેટલાક પતિ ખૂબ વધારે પીવે છે, રોડ પર પડી જાય છે. ઘરમાં પડેલા વસ્ત્ર જાણે નીકળેલા હોય તેમ હોય છે. ઘરમાં જુવાન દીકરાઓ રહેતા હોય છે. પિતા આવી રીતે પી લઈને કપડાં વગર આ રીતે પડ્યા રહેવાથી છોકરાઓ જુએ ત્યારે કેટલું ખરાબ લાગશે, છોકરીઓ જુએ ત્યારે તેમને કેટલું ખરાબ લાગતું હશે. છી છી, મારા પિતા પીને આ રીતે ખરાબ કપડાં વગર આ રીતે પડ્યા રહ્યા છે. આ રીતે પડ્યા છે શું? ઘરમાં બાળકો છે એમ વિચારીને બિલકુલ ધ્યાન ના આપીને આ રીતે પીને પડી જનારા છે કોઈ આપણી મધ્યે? પોતાની મરજી અનુસાર પીને આ રીતે પડી જઈને નગ્ન થનારા, આ કેટલી ખરાબ વાત છે. આ તો શ્રાપ છે જી. આ તો આપને માટે, આપના પરિવારને માટે બિલકુલ સારું નથી. બિલકુલ કપડાં વગર પડ્યો રહ્યો છે એટલે ફૂલ પીધું છે. કોણ? નું. તે ક્યારે? પોતાની વૃદ્ધાવસ્થામાં શરૂઆત સારી હતી, પરંતુ અંતમાં આવીએ છીએ ત્યારે નૂના જીવનમાં આપણે તેના દ્વારા જો કંઈ શીખવાનું છે એમ કહીએ તો અંતમાં સાવધાનીપૂર્વક જીવન જીવીએ. હા, મોટા મોટા લોકો જ અંતમાં સારી રીતે ન રહેતા આ ચેતવણી નૂના જીવનમાંથી આપણને મળે છે. તે નગ્ન પડ્યો હતો ત્યારે તેનો નાનો છોકરો તે જોઈને તે જઈને પોતાના ભાઈને જણાવ્યું. તેણે જે કરવાનું હતું ના કર્યું. અરે પિતાજી, શું છે આ રીતે બિલકુલ કપડાં પહેર્યા વગર નગ્ન પડ્યા છે? તેને કપડાં આપવા બદલે તે ભાઈ જઈને, પોતાના ભાઈને જઈને તેણે જણાવ્યું, જોયું છે તમે પિતાજી, ખૂબ જ પીધું છે અને કપડાં પહેર્યા વગર એમ જ પડ્યા છે. કોણ? પિતાજી. હા. એ સાંભળીને તેનો ભાઈ, આ શું છે, અમારા પિતાજી આત્મિક આવું કરે? હાય હાય, પીવાનું શું કરવાને આ રીતે નશામાં બિલકુલ કપડાં વગર પડ્યા રહેવાનું, આ બધું શું? એમ કરીને તેઓ બંને ભાઈ પોતાનું મુખ પાછળ કરીને પિતાની તરફ ન જોઈને તે પિતાને તેમના નગ્નપણને ઢાંકી દીધું. ત્યાર પછી નું જ્યારે ઉઠ્યો ત્યારે તેના નાના દીકરાએ શું કર્યું છે તે તેને ખબર પડી. તેણે જે કરવાનું હતું તે ના કરીને, ઢાંકવાનું ના ઢાંકીને તેણે બહાર જઈને
તેમના વિશે જણાવ્યું હતું એમ કહીને ઉઠ્યા પછી તરત જ તેણે શું કરવાનું શરૂ કર્યું છે જાણો છો? શ્રાપ આપ્યો. કોણ? નું. કોને શ્રાપ આપ્યો છે? પોતાના દીકરાને જ શ્રાપ આપ્યો. જુઓ, 23મી કલમ અને સેમ તથા યાપેથે એક લુગડું પોતાની બંને ખાંધે લઈને ને પાંચે પગે જઈને પોતાના બાપનું નાગાપણું ઢાંક્યું અને તેઓના મોં ફેરવેલા હતા ને તેઓએ પોતાના બાપનું નાગાપણું જોયું નહીં અને નું તેના દ્રાક્ષરસની કેપમાંથી શુદ્ધિમાં આવ્યો ને તેના નાના દીકરાએ જે કર્યું હતું તે તેણે જાણ્યું અને તેણે કહ્યું કે કનાન શ્રાપિત હો, નાના દીકરાને શ્રાપ આપ્યો. પીવું જ ખોટું છે? આ રીતે નગ્ન પડી રહેવું ખોટું છે? પોતાના બાળકોને શ્રાપ આપવાની સ્થિતિમાં નું ચાલ્યો ગયો. ત્યાર પછી સમાપ્તિ. તે શ્રાપ આપતા આપતા ચાલ્યો ગયો. 24, 25, 26, 27 આ સર્વ કલમો શ્રાપથી સંબંધિત છે. પોતાનું શરીર જેણે ઢાંક્યું છે તેને આશીષ, જેણે શરીર નથી ઢાંક્યું, જે કોઈ કમ્પ્લેન કરે છે તેને શ્રાપ. ત્યાર પછી 28મી કલમમાં જળ પ્રલય થયા પછી નું 350 વર્ષ જીવ્યો. આ પ્રમાણે નૂના સર્વ દાડા 950 વર્ષ જીવનના હતા. ત્યાર પછી તે મરી ગયો. અંતમાં બાઇબલમાં તેના વિશે શું લખવામાં આવ્યું છે? તે ખૂબ જ દારૂ પીને તે તો નશામાં કપડાં વગર પડ્યો હતો એમ બાઇબલમાં લખ્યું છે. નૂની શરૂઆત સારી હતી પરંતુ અંત સારો નહોતો. સુલેમાનની પણ શરૂઆત સારી હતી પરંતુ તેનો અંત સારો નહોતો. નૂ વૃદ્ધાસ્થામાં આવતા પડી ગયો, નશામાં પડી ગયો હતો. સુલેમાન પડી ગયો હતો, વ્યભિચારમાં પડી ગયો હતો. આજે હું પૂછી રહ્યો છું, ભાઈઓ ને બહેનો, તમે ક્યાં પડી ગયા છો? પડવા માટે કોઈ ઉંમરનો બાદ નથી હોતો. પડવાને માટે તારા પહેલા જીવનની આત્મિકતાથી કોઈ સંબંધ નથી. જો સાવધાનીપૂર્વક જીવીએ તો તે પાંખોની મધ્યથી બહાર નીકળતા કોઈ પણ સમયની અંદર શૈતાન તને ઉઠાઈને લઈ જશે, નષ્ટ કરી દેશે. જો સુલેમાન જેવો વ્યક્તિ પણ વડીલ અવસ્થામાં પડી ગયા, સાવધાન રહીશું શું આપણે? હવેથી આપણે દરેક સમયે પરમેશ્વરના હાથોમાં સાવધાનપૂર્વક રહેવાનું પ્રયત્ન કરીશું શું? આપણે પોતાની જાતને પરમેશ્વરના હાથોમાં સોંપીશું? હા કહેનારા મારી સાથે મળીને પ્રાર્થના કરશે શું? લેટ અસ પ્રે. આવો આપણે પ્રાર્થના કરીએ. બધા સાથે મળીને પ્રાર્થના કરીશું. હે મારા પવિત્ર પ્રેમી પિતા, સુલેમાન પડી ગયા, વડીલ અવસ્થામાં તે પડી ગયા, તમારા વચનને અવગણના કરીને તે પડી ગયા, કશું નહીં થાય કશું નહીં થાય એમ વિચારીને જ પડી ગયા છે. પિતા, એક વ્યક્તિ પાપમાં પડી જાય તેનું કારણ ઉંમર સાથે સંબંધિત નથી, ચાહે ગમે તેટલી ઉંમરનો તે હોય. જો કેવળ મોકો આપે ત્યારે શૈતાન તેમના જીવનની સાથે રમત કરે છે, જીવનને નષ્ટ કરે છે. તે પ્રમાણે બાઇબલમાં ઘણા બધા લોકોના જીવન દ્વારા પિતા અમે લોકો શીખ્યા છે. આજ નાનાથી લઈને મોટા લોકો સુધી પિતા જે વિષયમાં તેઓ નિર્ભર છે, જે વિષયમાં તેઓ શૈતાનને અવસર આપે છે, તે દરેક પાપથી કમજોરીથી છોડાવજો એમ. આજે જે પાપના અમે દાસ છે એ જ પાપથી આજે અમે લોકો મૃત્યુ સુધી કદાચ રહીશું. તેમાં એ જ પાપ મૃત્યુ સુધી અમારો પીછો કરે છે. કદાચ તે સ્થિતિ ન આવે તે પહેલા આજથી તે શરીરની ઈચ્છા અને પાપને છોડીને દરેક દિવસે પ્રાર્થના અને વચનમાં તમારી નજદીક અમે જીવન જીવીએ, તમારા હાથોમાં રહીને જીવવાનું ભાગ્ય અમારા બધા ઉપર દયા કરજો. ઈસુના પવિત્ર નામમાં માંગીએ છે પિતા, આમેન.